સૌ બાલદેવોને મારા પ્યાર ભરા નમસ્કાર. મિત્રો, આજે હું તમને એક સુંદર મજાની બાલવાર્તા કહીશ, જેનું શીર્ષક છે સોનુનું રસોઈ ઘર. એક હતી સોનુ. હસતી, રમતી, કૂદતી, ઘણી જ રમતિયાળ હતી, પણ સાથે કામ પણ ખૂબ જ કરતી. એક દિવસ સોનુએ પોતાના ઘરની સફાઈ કરી. આખું ઘર સાફ કરતા ઘણો જ સમય વીતી ગયો, તેથી તે થાકી ગઈ હતી, પણ હજુ રસોઈ કરવાની તો બાકી હતી. રસોઈ કરવા માટે તે રસોડામાં ગઈ, પણ ખૂબ થાકી ગઈ હોવાથી તેને રસોઈ ઘરમાં જ ઊંઘ આવી ગઈ. રસોઈ ઘરમાં તો બધા જ વાસણો સોનુની રાહ જોઈને બેઠા હતા કે સોનુ ક્યારે આવે અને ક્યારે રસોઈ બનાવે. ઘણો સમય વીતી ગયો, છતાં જ્યારે સોનુ ઉઠી નહીં ત્યારે ચમચો બોલ્યો કે વાટકીબેન, વાટકીબેન, ખાવાનું કેવી રીતે બનશે? થાળીબેન બોલ્યા, ચાલો સોનુને ઉઠાડીએ. તપેલીએ કહ્યું, ના ના, સોનુને ઉઠાડશો નહીં, તે ખૂબ જ થાકી ગઈ છે. તે કાયમ આપણી બહુ જ સંભાળ રાખે છે, આપણને સાફ કરે છે, લૂછે છે, સૂકવે છે અને સંભાળીને રાખે છે. પેલીની વાત સાંભળીને બધા જ વાસણ ખુશ થયા. પ્રેશર કુકર અને કડાઈ કહે, ખાવાનું અમે બનાવીશું. ચૂલાએ કહ્યું, આગ હું જલાવીશ. પાટલી વેલણ કહે, રોટલી અમે બનાવીશું. ડોલ અને લોટો કહે, પાણી તો અમે ભરીશું. કડછી કહે, ખાવાનું હું જ પીરસીશ. બધા જ વાસણોએ ભેગા મળી અને જમવાનું બનાવી દીધું અને બધા ખુશ થઈ અને બોલવા લાગ્યા, જમવાનું બની ગયું, જમવાનું બની ગયું. આ બધો શોર બકોર સાંભળી અને સોનુની ઊંઘ ઉડી ગઈ. તેને થયું કે અરે, હજુ તો રસોઈ કરવાની બાકી છે. તે ફટાફટ ઊભી થઈ ગઈ. ત્યાં તો કોઈ ખોળામાંથી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. તે ચમકી ગઈ. જોયું તો રસોઈ તૈયાર હતી. થાળી, પ્યાલો, વાટકી, ચમચી, તપેલી, બધા જ હસી રહ્યા હતા. સોનુ ખુશ ખુશ થઈ ગઈ અને ગાવા લાગી, ભૂખ લાગી છે, ભૂખ લાગી છે, થાળી બહેન આવો, ખાવાનું લાવો, વાટકી બહેન આવો, ખાવાનું લાવો, ચમચી બહેન આવો, ખાવાનું આપો. તો મિત્રો, તમને આ વાર્તા ખૂબ ગમી હશે. આભાર.